ધાનેરા તાલુકાના કોટડા દાખા ગામે બે દિવસ દરમિયાન જે દબાણોને દૂર કરવામાં આવ્યા તે દબાણોને લઈ હવે નવો વિવાદ ઊભો થયો છે. કારણ કે જે દબાણો હટાવવામાં આવ્યા તે દબાણો સરકારી યોજનામાં મંજૂર થયા હતા, ત્યારે પ્રશ્ન એ છે કે સરકાર દ્વારા આ દબાણમાં સરકારી યોજના કેમ અમલી બનાવવામાં આવી હતી. ધાનેરા તાલુકાના કોટડા ધાકા ગામે બે દિવસ દરમિયાન ગુજરાત હાઈકોર્ટના આદેશ પ્રમાણે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરાયા હતા. આ દબાણોમાં મંજૂરી પર આધારિત ગરીબ પરિવારના મકાનો પણ નિયમો અનુસાર તોડી પાડવામાં આવ્યા હતા. ધાનેરાના તાલુકા વિકાસ અધિકારીએ પોતાની તળાટીની ટીમ સાથે આ દબાણ દૂર કર્યા હતા. ગૌચર જમીનમાં બિનકાયદેસર રીતે મકાન હોવાના કારણે આ દબાણ દૂર કરવામાં આવ્યા હતા. ગૌચર જમીન તેમજ સરકારી પડતર જમીન પર સરકારનો હક હોય છે, સ્થાનિક ગ્રામ પંચાયતનો આ જમીન પર હક હોય છે, પરંતુ આ જે મકાનો તોડવામાં આવ્યા તે મકાનો સરકારી યોજનામાં મંજૂર કરવામાં આવ્યા હતા. કોટડા ઢાકા ગામના કેશાભાઈ સોલંકી કે જેઓ મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. કોટડા ઢાકા ગામમાં વર્ષોથી આ પરિવાર રહે છે. સરકારની ઇન્દિરા આવાસ યોજનામાં આ પરિવારને મકાન આપવામાં આવ્યું હતું અને આ વ્યક્તિ પંચાયતમાં સમયસર વેરો પણ ભરપાઈ કરે છે. કેશાભાઈ દ્વારા ઘરવેરો, વીજવેરો, સફાઈ વેરો સહિતના અન્ય વેરાઓ ભરપાઈ કરતા હતા, જેની ઘર નંબર સાથેની પહોંચ પણ આ વ્યક્તિ પાસે છે. અને સૌથી મહત્વની વાત તો એ છે કે જ્યારે આ સમયે ઇન્દિરા આવાસ યોજનાની સહાય માટે અરજી કરી તે સમયે અરજીમાં મકાનની આકારણી, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, તલાટીનો દાખલો, રહેણાંકનો દાખલો જેવા તમામ જરૂરી દસ્તાવેજ આપી મકાનની સહાય મેળવી હશે, જેમાં 3 અલગ અલગ હપ્તામાં મકાન બનાવવા માટે સરકાર તરફથી રકમ પણ મળી હશે. ત્યારે જો આ વ્યક્તિની જમીન ગૌચરમાં જ હતી તો આ પુરાવા ક્યાંથી આવ્યા હશે? શું તાત્કાલિક તળાટી કે તાલુકા પંચાયતના અધિકારીઓ કે કર્મચારીઓ આ દસ્તાવેજો જોયા વગર જ સહાય મંજૂરી કરી દીધી હશે? આ તમામ સવાલો અત્યારે ધાનેરા તાલુકા પંચાયતના ગેરવહીવટ સામે આંગળી ચીંધી રહ્યા છે. હા, મારે ઘર પડી ઢોએ, હું મજૂર માનક હું, મેં 60 રૂપિયા જોડે અને આ ઘર બનાવ્યું હતું અને કોઈ મારી હાલત નથી. હમણાં હાલમાં મારા નાના નાના છોકરો છે, આ બિચારા હવે છોકરો માટે હું કઈ જગ્યાએ બેરાવું હું? હવે આને કોઈ બી સરકાર મને સારું હાલે. આ મકવાન મળ્યું હતું તમને? આવ્યું હવે આ મકવાન મને સદાજ પછી મળ્યું હતું સરકારી, પૈસા મને મળેલા છે, પણ છતાં મારે આ મકવાન કેટલો સમય થયો જયારે આ મકવાન સરકાર? મકવાન 40 વર્ષે એમ ગણું કે મારું મકવાન બનેલું હતું. બરાબર, આજનું 40 વર્ષ. સરકારે જયારે મકવાન પાસ કર્યું ત્યારે કોઈ કાગળ તો આલે હશે ને તમે? કાગળ આલે હતા. હા, એટલે પછી મકવાન પાસ થયું તમારે? હા, કાગળ આલે હતા, મકવાન પાસ થયો, મને પૈસા મળ્યા. હવે મારે આ વરસાદ મારે ચો આવું પડે કોઈને પૈસા? આ કલબી વ્યક્તિ મને એમ કહ્યું કે 20,000 રૂપિયા લઈ અને કે પેલો અષ્ટી કે હું લાવું, તે મારા પાસે 20-20,000 રૂપિયા લઈને અષ્ટી મારે લાવ્યો નહીં અને લાવે તો એના પાસે હે અને તે છતાં મારે મકમ પાડી. ક્યારે લીધા પૈસા તમારો ભાઈ? શંકર હતા. ક્યારે લીધા પૈસા? લીધા આગળ કે આજ તાજેતરમાં દબાણમાં તોડેલા મકાનના એક ફોજીના મકાન પર પણ જેસીબી મશીન ફરી વળ્યું હતું. કોટડા ધાકા ગામનો આ પરિવાર પણ આજે લોહીના આંસુએ રડી રહ્યો છે. આ પિતાનો પુત્ર ભારતીય આર્મીમાં ફરજ નિભાવે છે, ભારત દેશની રક્ષા કરે છે, જોકે હાલ આ પિતા અને માતા ઘર વિહોણા બેઠા છે. આ પરિવારને પણ વર્ષ 1998 થી 1999 સરદાર આવાસ યોજનામાં સરકારે મકાન આપ્યું હતું. પોતાના પરિવાર સાથે રહેતા આ પિતાનો એક પુત્ર ફોજમાં છે, જોકે ગત રોજ બરબાદી બનીને આવેલા જેસીબી મશીને વર્ષો જૂના પોતાના મકાનને તોડી પાડ્યું હતું. સરકાર દ્વારા મકાન મંજૂર થયું એટલે બેફિકર આ પરિવાર પણ જીવન જીવી રહ્યા હતા, પરંતુ સરકારના કર્મચારીઓએ દબાણ બાબતે મકાન તોડ્યા છે. એક ફોજીનો પિતા પણ આજે મકાન બાબતે રજૂઆત કરતા કરતા રડી પડ્યો હતો. 35 વર્ષના હોય રે અમે ઓઠે સદાર પાસા ઉડલા હતા બરોબર, અને હી અને પાડી નાખ્યા. હવે અમારે ચો લાવવાનું? બાપ દાદરો પાડો બે છોકરા શું થાય? ધાનેરા તાલુકાના કોટડા ધાકા ગામમાં સરકારની યોજના અંતર્ગત મંજૂર થયેલ મકાન બાબતે તપાસની જરૂર છે. જો આ પરિવારો ગૌચર જમીનમાં વસવાટ કરતા હતા તો કયા પુરાવાના આધારે સરકારી આવાસ આપવામાં આવ્યા અને તેમને જે તે અધિકારીઓ જે પુરાવા કાઢી આપ્યા તે કેવી રીતે કાઢી આપ્યા?